हेलो स्टूडेंट्स, आज आप एसएनडी सब्जेक्ट की अंदर बात करीशु कंस्ट्रक्शन ऑफ अंडर रिंग पाइप। अंडर रिंग पाइप कई रीते कंस्ट्रक्शन करवामां आवे छे, अथवा तो अंडर रिंग पाइप बांधकाम कई रीते करवामां आवे छे, ए आजे आपणे आ टॉपिकनी अंदर शीखवानुं छे। आना पहेला आपणे लास्ट वखते एटले के लास्ट लेक्चरनी अंदर शुं जोयुं हतुं ए जरा एक नजर मारी लईशुं। એક્ઝામની અંદર બહુ જ મહત્વનું હતું, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પાઇલ ફેલ થવાના કારણો અથવા તો જમીનમાં બેસી જવાના કારણો જે હતા એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે પાઇલ શા કારણે તૂટી જાય છે અથવા તો ગ્રાઉન્ડની અંદર એડ કરતી વખતે બેસી જાય છે। એની અંદર એવું આપણે જોયું હતું કે જ્યારે જમીનનો લોડ વધારે હોય અથવા તો પાઇલમાં કોઈ પણ જાતની ખામી હોય ગ્રાઉન્ડ જે છે આપણું સુટેબલ ના હોય પાઇલ માટે, તો એ પ્રકારના ઘણા બધા આપણે કારણો જોયા। એના પછી આપણે વાત કરી હતી આરસીસી જે પાઇલ છે એ ફેલ થવાના કારણો, કે જેમાં આપણે ડિઝાઇન આપણી વ્યવસ્થિત ના કરેલી હોય, પછી કોન્ક્રીટ મિક્સ જે છે અથવા તો આપણું જે વર્ક થઈ ગયા પછી એને જ્યારે ફોર્મવર્ક રિમૂવ કરતા હોઈએ છીએ ત્યારે પણ એમાં ડેમેજ આવતા હોય, પછી હતું કે સિમેન્ટની પસંદગીમાં ખામી હોય, એટલે કે સિમેન્ટ આપણે જે લઈએ છીએ સિમેન્ટ ખરાબ ગુણવત્તાવાળું હોય અથવા તો એક્સપાયર્ડ થઈ ગયું હોય, આ બધા કારણો જોયા। પછી આપણે જોયું હતું કે નેગેટિવ સ્ક્રીન ફિક્સર, તો નેગેટિવ સ્ક્રીન ફિક્સરની અંદર શું હતું, માની લઈએ કે આપણી પાઇલ છે તો એની અંદર પાઇલની આજુબાજુની સોઇલ હોય છે, આપણી માટી હોય છે બરાબર, તો એ શું છે કે સમય જતાં એ નીચે બેસવાની કોશિશ કરે છે અથવા તો સેટલ થવાની કોશિશ કરતી હોય છે। એ વખતે શું થશે કે માટીની સાથે આપણી જે પાઇલ છે એ પણ ગ્રાઉન્ડની અંદર એડ થશે, જેટલી હાઈટ આપણે કરી છે એનાથી વધારે એડ થવાની કોશિશ કરશે, તો ઉપરથી આપણે જે પ્રેશર લાગે છે એ પ્રેશર નીચે જે પ્રેશર લાગતું હશે એ પ્રેશર, પછી આપણી પાઇલ જે છે એ ધીમે ધીમે ગ્રાઉન્ડની અંદર એડ થાય છે, તો પાઇલ અને જે સોઇલ વચ્ચે જે ફ્રિક્શન પેદા થાય છે એને શું કહેવાય છે, નેગેટિવ સ્ક્રીન ફ્રિક્શન બરાબર। એના માટે આપણે ફિગર પણ જોઈ હતી, એના પછી આપણે ઇક્વેશન પણ જોયા, પછી આપણે વાત કરી હતી કે કુલિંગ આઉટ ઓફ પાઇલ, પાઇલની બહાર કઈ રીતે કાઢવી અથવા તો પાઇલની બહાર ખેંચવી। ઘણી વખત શું થાય છે કે જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ એ વખતે અથવા તો કામ પતી ગયા પછી પાઇલને આપણે બહાર કાઢી દઈએ છીએ, જે રીતે કે જ્યારે આપણે ગ્રાઉન્ડની અંદર હોલ કરવાનું હોય સ્ટીલ પાઇલ હોય બરાબર, અને આપણે કામ કરવાનું છે સેન્ડ પાઇલ અથવા તો ટિમ્બર પાઇલ, તો ગ્રાઉન્ડની અંદર પહેલાં હોલ કરવામાં આવે છે પછી પાઇલને બહાર કાઢવા અથવા તો જે પણ કોન્ક્રીટ જે પણ એડ કરવાનું હોય એ આપણે એડ કરીએ છીએ એ વખતે, અથવા તો ગ્રાઉન્ડની અંદર પાઇલ ઉતારતી વખતે જો પાઇલ ડેમેજ થઈ જાય તો એને પછી બહાર કાઢવામાં આવે છે, એના વિશે આપણે સમજ્યા હતા જોયું બરાબર। પછી આપણે વાત કરી હતી કે અંડરિંગ પાઇલ, અંડરિંગ પાઇલની અંદર શું હતું કે અંડરિંગ પાઇલની અંદર આપણે જોઈ રહ્યા છીએ આ રીતના બલ્બ, બલ્બનું શું કામ છે કે જ્યારે વધારે ફોર્સ આપશે પાઇલ તમારી મૂવમેન્ટ ના થાય અને ખાસ તો વર્ટિકલ ડાયરેક્શનમાં અપવર્ડ કે બેકવર્ડ બેસી ના જાય, એ મેન કામ માટે અહીંયા આપેલું હતું બલ્બ। એટલે શું છે કે વન ટાઈપ ઓફ તમારું જે પાઇલ છે એ પાઇલના દૂધ શેપ હોય છે, તો પછીના ભાગે આપણે શું કરીએ છીએ બલ્બ જો ઓછા આપીએ છીએ અને ત્યાં આપણે વધારે પ્રમાણમાં કોન્ક્રીટ એડ કરતા હોઈએ છીએ। બીજી વસ્તુ એ હતી કે જ્યારે આપણે બલ્બ બનાવીએ છીએ તો બલ્બ કેટલા બનાવવા, એક બે ત્રણ બરાબર, ડિપેન્ડ અપોન લોડ, ડિપેન્ડ અપોન સાઈઝ, ડિપેન્ડ અપોન સોઈલ બરાબર, એના ઉપર આધાર રાખી લોડ લોડ વધારે આવતો હોય તો એ વખતે તમે બે બલ્બ મૂકી શકો છો બરાબર, એ વસ્તુ આપણે જોઈ હતી ફિગર સાથે। પછી એના પછી હતું કે બ્લેક જે બલ્બ આપણે બનાવીએ છીએ અથવા તો જે આ બલ્બ રેન્ડમ સોરી અંડરિંગ પાઇપનું કામ કરીએ છીએ એ કઈ જગ્યાએ કરીએ છીએ, તો બ્લેક કોટન સોઈલની અંદર કરીએ છીએ, કેમ કે એમાં શું છે કે જ્યારે એને માટી આપવામાં આવે છે ત્યારે એ ફેલાઈ જાય છે બરાબર, એટલે કે એની સપાટી આપણને સીધી જોવા મળે છે, જ્યારે પાણી આપણે એને રૂપો થઈ જશે તો પાણી સૂકી જશે એટલે એની સપાટી સૂકી જાય છે, સરખું જાય થવાથી એમાં શું પડશે તિરાડો પડશે, તિરાડો પડવાથી આપણું જે ફાઉન્ડેશન હશે એને આપણને શું થશે તકલીફ પડશે, તો આ રીતે જ્યારે હશે ફાઉન્ડેશનની અંદર પાણી તો આપણે ગુણધર્મનું નુકસાન નહીં થાય બ્લેક કોટન સોઇલની અંદર બરાબર। તો આજે હવે આજનો ટોપિક જોઈશું કે કન્સ્ટ્રક્શન ઓફ અંડર
અંડરરિંગ હોય. અંડરરિંગ પાઇપનું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરવામાં આવે છે અથવા આ કઈ રીતે કરવામાં આવે છે? અહીંયા ઓગરની વાત કરીએ તો એનું પહેલાં પણ જોયું હતું. ઓગર શું છે કે લિક્વિડ છે કે લિક્વિડની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. નીચેના માર્ગે શું હશે? એક આંટા જેવું પોષણ હશે જેને ફેરવવાથી ગ્રાઉન્ડની અંદર એ ધૂળ કરશે અને ધીમે ધીમે એડ થશે. બરાબર, આ છે આપણું ઓગર જેને આપણે ફોલ કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી બીજું પણ ઇક્વિપમેન્ટ આવે છે જે છે આપણું મિકેનિકલ યુઝ થતું હોય છે. આ છે મેન્યુઅલી, બીજું છે મિકેનિકલ. એની અંદર આપણે મિકેનિકલી યુઝ કરીશું તો એ પણ ગ્રાઉન્ડની અંદર ધૂળ પાડી શકતું હોય છે. તો હવે સ્ટાર્ટ કરીશું. તો નંબર વન, એની અંદર અંડરિંગ પાઇપની અંદર આપણે સ્પાઇરલ વગર અંડર રેવર અને બોરિંગ ગાઈડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, આ છે સાધન એના. અંડરિંગ પાઇપનું બાંધકામ માટે માણસો દ્વારા કરવામાં આવે છે. પાઇપ બાંધવા માટે સાધન CRBI, બરાબર, શું હતું CRBI નામ, એ મેં તમને કાલે જણાવ્યું હતું. બરાબર, દર વખતે રિપીટ થશે, દ્વારા વિકાસ કરવામાં આવી છે. અથવા તો એક એક્ઝામ ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ફૂલ ફોર્મ CRBI, તો એ આપણને જે તે સમય આવડવું જોઈએ. જેનું નામ ફરી હું કહી દઉં છું કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્લિયર? આ સાધન એકદમ સરળ છે અને વજનમાં હલકું હોય છે. બરાબર, અને એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે સ્પાઇરલ, ઓગર, અંડરરેમર અને બોરિંગ ગાઈડનો ઉપયોગ થતો હોય છે. પછી આપણે આગળ વાત કરીશું કે અંડરરેમ પાઇલમાં જમીનમાં હોલ કરવા માટે સ્પાઇરલ ઉપયોગ થાય છે, જે આપણે બુકની અંદર જોઈ રહ્યા છીએ. બરાબર, આ ઓવરના હાથા નીચે ના ભાગે અથવા તો નીચેના છેડે માટી ખોદવા માટે ખાસ પ્રકારનું કટર બેસાડેલું હોય છે. આ છે એનો હેન્ડલ. બરાબર, એના નીચે ખાસ પ્રકારનું શું બેસાડેલું હોય છે? ખાસ પ્રકારનું કટર બેસાડેલું હોય છે તથા કટરની નીચે ખોદેલી માટીને ભરવા માટે એક બકેટ પણ લટકાવેલું હોય છે. કેમ કે આપણે ખાલી આની અંદર ડ્રિલિંગ જ થશે, જે મટીરિયલ નીકળશે અંદરથી તે મટીરિયલને કાઢવા માટે આપણે બકેટની જરૂર પણ પડતી હોય છે. ઊંડાઈ વધતા ઓગરના હાથાને લંબાવવાની સગવડવાળા છૂટછાટવાળા પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે છે એનો હેન્ડલ કહી શકાય. તો અહીંયા હેન્ડલ અહીંથી આપણે રિમૂવ કરી અને જ્યારે આપણે ડેપ્થ વધારે જોઈએ છીએ, માત્ર અહીંયા સુધી ડેપ્થ છે પરંતુ આપણે વધારે નીચે સુધી ડેપ્થ જોઈએ છીએ, તો આ હેન્ડલ રિમૂવ કરી અને પાછી ફરીથી એ હેન્ડલ એડ કરવામાં આવે છે, જેથી આપણે ડેપ્થ વધારી શકાય છે. બલ્બ તૈયાર કરવા માટે ખાસ પ્રકારના કટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો વ્યાસ ઓગરના હાથા ઉપર દબાણ આપીને વધારી શકાય છે. ઓગરના હાથા ઉપર દબાણ આપીને વધારી શકાય છે. એક બલ્બ એટલે વન ટાઈપ ઓફ શું હશે કે આ રીતે આપણે સમજીએ તો આ ઓગર મેટિંગ બલ્બ જે છે એવી મશીન આપે છે. તો ગ્રાઉન્ડની અંદર આપણે જે જગ્યાએ બલ્બ જોઈએ છીએ તે જગ્યાએ એડ કરવા, તેથી આ રીતે અને પછી આપણે એને રોટેટ કરીશું, આજુબાજુ જે પાટી છે એને ડિસ્ટ્રોય કરશે અને આપણને આ રીતે એક સ્ટેપ મળી જશે. બરાબર, જે આપણે જોઈ રહ્યા છીએ ફિગર નંબર 3 ની અંદર. પછી આપણને શું કીધું છે કે જમીન ઉપર મૂકેલી ત્રિપાઈ ગોડીના મથાળે તૈયાર કરવામાં આવે છે. ખાસ રચના મારફતે ઓગરના હાથાને પસાર કર્યા પછી ઓગરની ખોદાઈ કરવામાં આવે છે. હવે જો આપણે જોઈ રહ્યા છીએ કે બોરી ગાઈડ, બરાબર, અથવા તો આને ગાઈડ પણ કહેવામાં આવે છે, તો તે વડે આપણે શું કરીએ છીએ, આને સપોર્ટ આપેલો છે. બરાબર, અને સપોર્ટ આપે છે. કેમ સપોર્ટ આપે છે? કેમ કે એ આપણું જે પાયર બનાવવાની છે એના સેન્ટરમાં જ હોય છે, સેન્ટરમાં જ હોય છે. બરાબર, જોઈએ છીએ જેટલી પણ પહોળાઈ જોઈએ છીએ આ જે કામ કરે છે એ સ્ટેન્ડનું કામ કરે છે, અથવા તો ગાઈડન્સ અથવા તો ગાઈડનું કામ કરે છે. પછી છે કે પાઇલ હોલનું ખોદાણ વર્ટિકલ દિશામાં જ કરવામાં આવે છે. એ તો પહેલાં આપણને ખબર જ છે કે વર્ટિકલ ડાયરેક્શનમાં જ કામ
કરવામાં આવે છે. ઇન્ક્લાઇન્ડમાં ઘણી વખત પાઇપ એડ કરવાની હોય છે તો એ વખતે આપણે આ રીતના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરતા નથી. પછી કીધું છે કે જરૂરી ઊંડાઈ સુધી વાઇલ હોલ અને બલ્બનું ખોદાણ થઈ ગયા પછી ઓગરને બહાર કાઢી દેવામાં આવે છે. આ ઓગર જે હોય છે એને બહાર કાઢી દેવામાં આવે છે અને એની અંદર શું કરવામાં આવે છે, આ રીતે રેન્ફોર્સમેન્ટ મૂકવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ, સળિયાનું પિંજરું ઉતારવામાં આવે છે. ત્યારબાદ કોન્ક્રિટિંગ કરવામાં આવે છે અને પાઇલના મથાળે બીમની રચના કરવા કરી બધા જ પાઇલને એકબીજા સાથે જોડવામાં આવે છે અને બીમ ઉપર દિવાલનું બાંધકામ કરવામાં આવે છે. બરાબર, આ વાત થઈ આપણી કન્સ્ટ્રક્શન ઓફ અંડર રિમ પાઇલ. આપણે એ સુધી કામ થઈ જાય પછી એનું પોર્શન ઉપરની તરફ ખેંચી લેવામાં આવે છે. હવે આપણે એક પાઇલ જોઈ રહ્યા છીએ, એવી બે ત્રણ પાઇલો હોય તો બધી પાઇલના મથાળેથી એને જોઈન કરવામાં આવે છે. જે રીતે કે આપણે રેલવેનું સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં પણ જે રીતે હોય છે કે ફાઉન્ડેશનમાંથી જે પાઇલ છે લેવામાં આવે છે, પછી એને જોડી દેવામાં આવે છે, એના પર જે આવશે તો ડિસ્ટ્રીબ્યુટ થઈ અને ગ્રાઉન્ડમાં એડ થશે. પછી આપણે જોઈએ કે એડવાન્ટેજીસ ઓફ અંડર રિમ પાઇલ. અંડર રિમ પાઇલના આપણે એડવાન્ટેજીસ આપેલા છે કે શું શું એના ફાયદા છે, આ પાઇલ કેમ ઉપયોગમાં લેવી જોઈએ. તો સ્ટ્રીપ ફૂટિંગની સરખામણીમાં 50-20% આપણને સસ્તું પડે છે. એડવાન્ટેજીસ એ છે કે સ્ટ્રીપ ફૂટિંગની રૂપેમાં આપણને સસ્તું પડે છે. પછી આવા પાઇપ માટે મટીરિયલ ઓછું જોઈએ છે. પછી આપણને કીધું છે કે ભારે ખોદાણની જરૂર નથી, એટલે કે વધારે ઊંડાઈ સુધી ખોદાણ કરવાની જરૂર નથી. પછી કીધું છે કે વરસાદની ઋતુમાં પણ કામગીરી કરી શકાય છે, આપણા માટે એડવાન્ટેજીસ રહેશે. મેં આવા પાઇલના પાયાનું પૂરણ કરવાની જરૂર નથી, એટલે કે બેક ફિલિંગ કરવાની જરૂર નથી અને ટેકણ કામની જરૂર પણ નથી, એટલે કે શોરિંગની જરૂર નથી અને ડીવોટરિંગની પણ જરૂર પડતી નથી. તો આપણી માટે આ રીતે એડવાન્ટેજીસ કહી શકાય. બરાબર, પછી આપણે નેક્સ્ટ ટોપિક હવે વાત કરીશું કે ફોર્સ એક્ટિંગ ઓન પાઇલ. હવે જે પાઇલ આપણે ગ્રાઉન્ડની અંદર એડ કરીએ છીએ તો એની ઉપર કયા કયા પ્રકારના કયા ફોર્સ લાગે છે અથવા તો કયા ફોર્સ લાગે છે એનું આપણે તકેદારી રાખવી જોઈએ, તો એ હવે આપણે જોઈશું. તો ફોર્સિસ જોઈશું આપણે કયા કયા ફોર્સ લાગે છે. તો ફોર્સિસ એક્ટિંગ ઓન પાઇલ એટલે કે પાઇલ ઉપર લાગતા બળો. તો સુપરસ્ટ્રક્ચરમાંથી આવતા ડાયરેક્ટ લોડ, બરાબર, એનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પાઇલનું કામ કરતા હોય તો ઉપરથી જે સુપરસ્ટ્રક્ચરમાંથી લોડ આવે છે કે નીચે કેટલો લાગે છે એના માટે. પછી પાઇલને જમીનમાં ઉતારતી વખતે લાગતો આઘાતવા એટલે કે ઇમ્પેક્ટ લોડ. પછી કીધું છે કે પાઇલની હેરફેર દરમિયાન પેદા થતા સ્ટ્રેસીસ, પાઇલની લંબાઈમાં કર્વેચરના લીધે પેદા થતી બેન્ડિંગ સ્ટ્રેસ. પછી કીધું છે કે પાઇલ ઉપર આવતા ઇસેન્ટ્રિસિટી લોડના કારણે પેદા થતી બેન્ડિંગ સ્ટ્રેસ, પવન, પાણીના મોજા, પાણીના વહનના કારણે લાગતા લેટરલ ફોર્સિસ, પાણીમાં આઈ સીટના કારણે લાગતો આધાર ભાર એટલે કે બરફનું જે લેયર હોય છે એના કારણે પણ આપણને ફોર્સ લાગી શકે છે આઈ સીટ. પછી મરીન સ્ટ્રક્ચરમાં વહાણના કારણે લાગતો આઘાતભાર. પછી છે જમીનમાંથી લાગતું બફલિંગ પ્રેશર અને ધરતીકંપ જેવા પરિબળો. ઓકે, તો આ વાત થઈ આપણી પાઇલ ઉપર લાગતા બળ. હવે છે કે પાઇલને જમીનમાં ઉતારતી વખતે જે એનર્જી લોસ થાય છે, બરાબર, એટલે કે લોસ ઓફ એનર્જી ડ્યુરિંગ પાઇલ ડ્રાઇવિંગ, તો એ હવે આપણે જોઈશું. તો આની અંદર આપણે જોઈશું કે લોસ ઓફ એનર્જી ડ્યુરિંગ પાઇલ ડ્રાઇવિંગ એટલે કે જ્યારે પાઇલને આપણે ગ્રાઉન્ડની અંદર બેડ કરીશું એમાં દ્વારા થોડી વડે આપણે એને ફોર્સ આપીને ગ્રાઉન્ડની અંદર એડ કરીશું, એ વખતે આપણે ઘણી બધી એનર્જીની જરૂર પડતી હોય છે. એ એનર્જીમાં આપણે ઘણી એનર્જી લોસ પણ કરતા હોઈએ છીએ જ્યારે પાઇલ
જે વ્યય થાય છે બરાબર એ કયા કારણસર થાય છે આપણી એનર્જીનો, તો પાઇલ ઉપર લાગતા બળને કારણે પાઇલમાં ઉદ્ભવતા ટેમ્પરરી કમ્પ્રેશનના કારણે શક્તિનો વ્યય થાય છે, એટલે કે એનર્જીનો લોસ થાય છે. શાના કારણે? ટેમ્પરરી કમ્પ્રેશનના કારણે. અને બીજું કીધું છે કે પાઇલની આજુબાજુની માટીમાં ઉદ્ભવતા કામ ચલાવ દબાણના કારણે પણ આપણી એનર્જીનો વ્યય થાય છે. બરાબર, તો આ બે કારણોસર આપણી જે એનર્જી છે એ લોસ થાય છે. એક ટેમ્પરરી કમ્પ્રેશનના કારણે અને બીજું છે કે આજુબાજુ જે સોઇલ છે એના પ્રેશરના કારણે. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે ગ્રુપ એક્શન ઓફ પાઇલ. આ જે છે એ તમારી એક્ઝામની અંદર પૂછાતો હોય છે. બરાબર, તો ધ્યાન આપજો આની અંદર ગ્રુપ એક્શન ઓફ પાઇલ. તો હવે આપણે બોર્ડમાં ફિગર જોઈ રહ્યા છીએ કે ગ્રુપ એક્શન ઓફ પાઇલ એટલે કે ઘણી બધી પાઇલ આપણે ગ્રાઉન્ડની અંદર એડ કરેલી છે અને એના કારણે કઈ ફોર્સ લાગતો હશે એ આપણે જોઈશું. હવે આ છે આપણી પાઇલ કે ગ્રાઉન્ડ સરફેસ અને ઉપરથી જે ક્યુ છે એ લોડ લાગી રહ્યો છે. તો સામાન્ય રીતે કોલમ કે દિવાલની નીચે એક પાઇલ મૂકવામાં આવતી નથી, કોલમ અથવા તો દિવાલની નીચે, કારણ કે પાઇલને જમીનમાં બરાબર વર્ટિકલ ડાયરેક્શનમાં ઉતારવું અને સ્ટ્રક્ચર ઉપરના પાયાને બરાબર પાઇલ ઉપર ટેકવું ખૂબ જ મુશ્કેલ છે. જો પાઇલ ઉપર ઇસેન્ટ્રિસિટી લોડ લાગે તો બેન્ડિંગ સ્ટ્રેસના કારણે પાઇલનું ફેલર થઈ શકે છે. બરાબર, તો એ કારણે આપણે એક એક પાઇલ ઉપર લોડ આપતા નથી, પણ શું કરીએ છીએ ગ્રુપની અંદર પાઇલને ઉપર કેપ કરી દઈએ છીએ અને પછી એના ઉપર આપણે જે પણ બીમ અથવા તો કોલમ જે પણ હોય એ દિવાલ બનાવીએ છીએ. ખરેખર ફિલ્ડ પ્રેક્ટિકલમાં સ્ટ્રક્ચરના લોડને ટેકવવા એકસાથે પાઇલને ગ્રુપમાં ગોઠવવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ બોર્ડમાં. કોલમની નીચે ત્રિકોણાકાર પેટર્નમાં ઓછામાં ઓછા ત્રણ પાઇલ ગ્રુપમાં એડ કરવામાં આવે છે. જ્યારે ત્રણ કરતાં વધારે પાઇલને એક જ ગ્રુપમાં જરૂરી ઊંડાઈ સુધી આપણે એડ કરીએ અને ગોઠવીએ છીએ તો એમાં જે લોડ લાગે છે એ સિમેટ્રિકલી લોડ ટ્રાન્સફર થાય છે અને દિવાલની જે પાઇલો દિવાલની સેન્ટર લાઇનની બંને બાજુએ ઝીકઝેક પેટર્નમાં ગોઠવવામાં આવે છે. બરાબર, આ વાત થઈ આપણી ગ્રુપ એક્શન ઓફ પાઇલ. બરાબર, પાઇલ આપણા સુધીના રહેશે અમુક મટીરિયલ પ્રમાણે આપણે પાઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને પછી શું કરીએ છીએ કે મથાળે આવશે ગેપ બનાવીશું અને એના ઉપર આપણો જે પણ લોડ હશે એ આવશે. હવે વાત કરીએ કે લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ. આ પાઇલ છે એ લોડ કેરિંગ કઈ રીતે કરે છે તો એના વિશે હવે જોઈશું. તો ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ. પાઇલ કઈ રીતે લોડ કેરિંગ કરતો હોય છે? તો આ જે પાઇલ આપણે જોઈ રહ્યા છીએ તો એની બાજુ આ રીતે આપણને લોડ જોવા મળે છે. દરેક પાઇલ જોડે આપણને આ રીતે અલગ અલગ પેટર્ન જોવા મળે છે. બરાબર, લોડ આપણે સરખો જે ડિવાઇડ કરતો હોય છે અને છેલ્લે બધી પાઇલનો લોડ આપણને ગ્રાઉન્ડની અંદર આ રીતે લાગતો હોય છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો પાઇલ ગ્રુપની મહત્વ ભાર ધારણ બેરિંગ કેપેસિટી અલગ અલગ પાઇલના લોડ કેટલો આવે છે એના ઉપર આધાર રાખે છે, પરંતુ દરેક પાઇલનો જે આપણે લોડનો સરવાળો કરીશું તો આપણને ટોટલ લોડ મળી જશે. એટલે કે આપણે નીચેની જે આપણે ડોટેડ લાઇન જોઈ રહ્યા છીએ એ છે આપણે ટોટલ લોડ. પાઇલને ડ્રાઇવિંગ કરતી વખતે પાઇલ ડિસ્ટર્બન્સ અને પાઇલની આસપાસની જે જગ્યા હોય છે એ ઓવરલેપ ના થાય અથવા તો એની જે કેપેસિટી છે અલગ અલગ પાઇલની લોડ કેપેસિટી સરખા અથવા તો અલગ અલગ લોડ કેપેસિટીવાળી પાઇલ આપણે ઉપયોગ ના કરીએ એનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આપણે જે પાઇલ ઉપયોગ કરીએ છીએ તૈયાર પણ પ્રિકાસ્ટ આવે છે અને કાસ્ટિયન સીટ્યુ પણ આવે છે, તો એમાં શું ધ્યાન રાખવાની કે દરેક પાઇલ સરખી હોય, સરખી લંબાઈની હોય અને દરેક પાઇલ વચ્ચે સ્પેસિંગ પણ સરખું હોવું જોઈએ. પરંતુ ડ્રાઇવિંગના કારણે પાઇલના વચ્ચેના ભાગેનું સઘનન થાય છે જેથી પાઇલનું એક સિંગલ યુનિટ તરીકે વર્તે છે, જેથી જેના કારણે પાઇલ ગ્રુપની લોડ કેપેસિટી અલગ અલગ પાઇલની લોડ કેપેસિટીના સરવાળા કરતાં વધારે પણ હોઈ શકે છે. પાઇલ ગ્રુપની લોડ કેપેસિટી આખા બ્લોકની પરિમિતિ આગળ પેદા થતા
ઘર્ષણ તેમજ બ્લોકના તળિયે બેરો થતા એન્ડ બેરિંગ રેઝિસ્ટન્સ પરથી શોધી શકાય છે. હવે આ વાત થઈ આપણી લોડ કેરિંગ કેપેસિટી ઓફ ફાઇલની, બરાબર. હવે છે કે પાઇલ ગ્રુપની જે ભાર વહન કરવાની ક્ષમતા છે એ કયા કયા વસ્તુ ઉપર આધાર રાખે છે, અથવા તો કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અલગ અલગ પાઇલની ભાર વહન ક્ષમતાનો સરવાળો કરવામાં આવે છે, બરાબર. એટલે કે જે અલગ અલગ પાઇલ છે એનો સરવાળો કરવામાં આવે છે લોડ બેરિંગ કેપેસિટી, તો આપણને લોડ મળી જશે અને પાઇલના આખા બ્લોકની ભાર વહન ક્ષમતા પણ મળી જશે. કેમ કે પહેલાં આનો સરવાળો કરશો તો પણ મળી જશે આપણને, અને ટોટલ સરવાળો કરશો તો પણ આપણને લોડ મળી જશે, ક્લિયર. હવે એ છે કે એફિશિયન્સી ઓફ ગ્રુપ ઓફ પાઇલ, તો એના માટે આપણને ખાલી એક ઇક્વેશન આપેલું છે. એફિશિયન્સી ઓફ ગ્રુપ ઓફ પાઇલ, તો એ માટે આપણને ઇક્વેશન આપેલું છે ક્યુઝી અપોન સિગ્મા ક્યુ યુ. તો ક્યુનો મતલબ થશે કે લોડ કેરિંગ કેપેસિટી ઓફ ધ પાઇલ ગ્રુપ, બરાબર, જે આપણે પાઇલનું ગ્રુપ જોઈ રહ્યા છીએ એનું લોડ કેરિંગ કેપેસિટી. અને સિગ્મા ક્યુએનો મતલબ થશે, ક્યુએનો મતલબ થશે કે સમ ઓફ લોડ કેરિંગ કેપેસિટી ઓફ ઇન્ડિવિઝ્યુઅલ પાઇલ, એટલે કે અલગ અલગ જે પાઇલ છે એનું લોડ બેરિંગ કેપેસિટીનો ટોટલ સરવાળો, બરાબર. તો આ વાત થઈ આપણે પાઇલની પાઇલ ગ્રુપની કાર્યદક્ષતા, શું કહેવામાં આવે છે કે પાઇલ ઉપર જે પાઇલ ગ્રુપની ભાર વહન ક્ષમતા ઉત્પન્ન થતી ડિવાઈડ બાય અલગ અલગ પાઇલની ભાર વહન ક્ષમતાનો સરવાળો. હવે પાઇલ ગ્રુપની જે એફિશિયન્સી છે એના ઉપર કે પરિબળ લાગે છે, તે પરિબળો આપણે જોઈશું. જે રીતે કે ટાઈપ્સ ઓફ સોઇલ, પછી છે મેથડ ઓફ ઇન્સ્ટોલેશન, પછી સ્પેસિંગ ઓફ પાઇલ, લેન્થ ઓફ પાઇલ, ડાયામીટર ઓફ પાઇલ, મટીરિયલ ઓફ પાઇલ, નંબર ઓફ રો ઓફ પાઇલ એન્ડ નંબર ઓફ પાઇલ ઇન રો, બરાબર. આ જે જોયા એ બધા પરિબળો લાગે છે એફિશિયન્સી ઓફ ગ્રુપ પાઇલની ઉપર. ઓકે, તો આજે આ ચેપ્ટર અહીંયા પતી જાય છે. આનું અસાઇનમેન્ટ તમને ટૂંક સમયમાં મળી જશે, અથવા તો આની સાથે પણ મળી જશે. અસાઇનમેન્ટ જોડે તમે લખતા રહેજો, બધું કામ ભેગું થઈ જશે અને અસાઇનમેન્ટ તમારે 2 દિવસમાં મને મોકલવાનું રહેશે, બરાબર. થેન્ક યુ.